हेलो बाल मित्रो, अक्षर शिक्षण स्कूल में तमारु स्वागत है। आज नो विषय छे गणित, चेप्टर एक आकारो अने जग्या। ने अगाउ आ मुद्दा लखेला छे ए विषय हूँ तमने समझावीश। पेलू छे अंदर बहार, नजीक नानू मोटू, सौथी मोटू सौथी नानू, ऊपर नीचे, नजीक दूर, सौथी नजीक अने सौथी दूर। હવે છે મેં તે પહેલા ચેપ્ટરમાં મેં તમને અંદર બહાર વિશે સમજાવ્યું હતું, હું ફરી રિપીટ કરી દઉં છું। એક અરબ નામનો વ્યક્તિ હતો, તે તેના ઊંટની પીઠ પર ફરવા જઈ રહ્યો હતો। શિયાળાના દિવસો હતા એટલે તેને રસ્તામાં તંબુ બાંધ્યો અને અરબીની અંદર રહેવા ગયો અને બહાર ઊંટને રહેવા દીધો। ખૂબ ઠંડી હતી એટલે ઊંટે કીધું કે ખૂબ ઠંડી છે તો હું મારી ડોક અંદર લઈ લઉં। ત્યારે અરબી કીધું, હા તું તારી ડોક અંદર લઈ શકે છે। એમ કરતા કરતા બહુ ઠંડી વધી એટલે એને કીધું કે હું મારા બે આગળના પગ અંદર લઈ લઉં। ત્યારે એને કીધું કે હા તું તારા આગળના બે પગ અંદર લઈ શકે છે। આમ કરતા કરતા ઊંટ આખો એમ કીધું કે હું આખો અંદર આવી જાઉં। ત્યારે અરબે એમ કીધું કે ના, આ તંબુ ઘણો આપણા બે માટે નાનો છે એટલે તું અંદર ના આવ। પણ ઊંટે આખો અંદર વયો ગયો અને અરબ બહાર આવી ગયો। એટલે હવે કોણ અંદર છે કે ઊંટ, અને બહાર કોણ છે? અરબ। હવે અંદર બહાર વિશે સમજ્યા। હવે નાનું અને મોટું, હવે પેજ નંબર 3 ઉપર નાનું અને મોટું, હવે એમાં લખ્યું છે કે મોટા પર રાઈટની નિશાની કરો। અહીંયા તમારે ચિત્ર આપેલું છે, જો હિપોપોટેમસ છે અને ગલુડિયું છે, આમાં બે માંથી મોટું કોણ છે? તો કે હિપોપોટેમસ છે। હવે પાછું છે કે નાના પર રાઈટની નિશાની કરો, તો અહીંયા બે ચિત્ર આપેલા છે, એક તો છે પાંદડું અને એક છે પ્રાણીનું। હવે આ બે પાંદમાંથી નાનું પાંદ કયું છે? તો કે આ, તો એના ઉપર રાઈટની નિશાની। અને પ્રાણીમાં ગાય મોટું કે ખિસકોલી? તો કે ખિસકોલી નાની છે, તો એના ઉપર રાઈટની નિશાની કરો। હવે જો નીચે નાના પૈડા પર રાઈટની નિશાની કરો, હવે અહીંયા બે બાળકો છે, તે પૈડાની રમત રમી રહ્યા છે। હવે આમાંથી કયા બાળકનું નાનું પૈડું કહેવાય? તો કે આ પહેલું બાળક છે તેનું પૈડું નાનું છે, તો એના ઉપર આપણે રાઈટની નિશાની કરશું। હવે છે સૌથી મોટું અને સૌથી નાનું। હવે અહીંયા તમારે ત્રણ ઝાડ આપેલા છે, હવે આ ત્રણ ઝાડમાંથી સૌથી નાનું ઝાડ કયું છે? તો કે આપેલું, તો એના ઉપર તમે રાઈટની નિશાની કરો। હવે છે સૌથી મોટા પ્રાણી પાસે રાઈટની નિશાની, અહીંયા ત્રણ પ્રાણી આપેલા છે, તો એક છે ગલુડિયું, બિલાડીનું બચ્ચું અને હાથી, આમાંથી સૌથી મોટું કયું કહેવાય? તો કે હાથી, એના ઉપર આપણે રાઈટની નિશાની કરશું। હવે અહીંયા ત્રણ ફળ આપેલા છે, તમે આપણે શું સૂચના આપી છે કે સૌથી નાના ફળ નીચે રાઈટની નિશાની કરવાની છે, તો અહીંયા ત્રણ ફળ છે કે કેરી છે, તરબૂચ છે અને ચેરી છે। હવે આમાંથી સૌથી નાનું શું કહેવાય? તો કે ચેરી, તો એના ઉપર આપણે રાઈટની નિશાની કરશું। હવે બાજુમાં છે સૌથી મોટા પરપોટા ઉપર રાઈટની નિશાની કરો। અહીંયા એક બાળક છે, તે લિકિટમાં એક નળી બોળે અને ફૂંક મારે છે, તેમાંથી પરપોટા થાય છે, તો સૌથી મોટો પરપોટો કયો કહેવાય? તો આ નીચેનો, તો એના નીચે રાઈટની નિશાની કરશું। હવે છે ઉપર અને નીચે। હવે જો બાળકો, બાજુના પેજમાં અહીંયા તમારે ચિત્ર આપેલું છે, લપસણી આપેલું છે અને ઝાડ આપ્યું, તો અહીંયા સૌથી ઉપરનો, સૌથી ઉપર છે બાળક એને શું કહેવાય? ઉપર, અને સૌથી નીચે આમ લસરી આવે એને નીચે કહેવાય। હવે ઝાડ પર શું છે? તો પક્ષી, એને ઉપર કહેવાય, અને ઝાડ નીચે બિલાડી છે। હવે અહીંયા સૌથી ઉપરના ઘડા પર રાઈટની નિશાની કરો। અહીંયા એક કુંભાર છે, તે ઘડા બનાવે છે અને એને ત્રણ ઘડા રાખ્યા છે, તો એમાંથી સૌથી ઉપરનો ઘડો કયો? તો નાનો છે તે સૌથી ઉપરનો ઘડો કહેવાય, તો એમાં રાઈટની નિશાની કરવાની। હવે સૌથી નીચેના પગથિયા નજીક જે પ્રાણી છે તેની નીચે રાઈટની નિશાની કરવાની છે। અહીંયા એક પગથિયા આપેલા છે, એક પ્રાણી ઉપર બેઠું છે અને એક નીચે બેઠું છે, તો સૌથી નીચેના પગથિયા છે એની નીચે જે પ્રાણી છે એની નીચે તમારે રાઈટ કરવાનું છે। હવે નજીક અને દૂર, ઘરની નજીકના પક્ષી પાસે રાઈટની નિશાની કરવાની છે। અહીંયા એક તમારે ઘરની ચિત્ર આપેલું છે અને અહીંયા બે પક્ષી છે, હવે ઘરની નજીક કયું પક્ષી છે? તો કે આપેલું, એની નીચે તમારે રાઈટની નિશાની કરવાની છે। ઝાડથી દૂર બિલાડી પાસે રાઈટની નિશાની, અહીંયા એક તમારે નીચે જો ચિત્ર આપેલું છે એમાં તમારે ઝાડ છે એમાં ત્રણ
પ્રાણી આપેલા છે, એક ઝાડની નીચે છે, એક ઝાડની બાજુમાં છે, અને એક કશું અહીંયા પથ્થર છે એની નીચે છુપાયેલી બિલાડી છે. એ સૌથી ઝાડની દૂર કહેવાય, એટલે એની નીચે તમારે રાઈટની નિશાની કરવાની છે. હવે છે સૌથી નજીક અને સૌથી દૂર. હવે અહીંયા એક ઝાડ આપેલું છે, અહીંયા ઝૂલો છે. હવે ઝૂલાની પાસે સૌથી નજીક કોણ છે તો કે છોકરો, અને સૌથી દૂર કોણ છે તો કે છોકરી. હવે ઝાડથી સૌથી દૂરના ગલુડિયાની પાસે રાઈટની નિશાની કરવાની છે. તો એક ઝાડ આપેલું છે અને ચાર ગલુડિયા આપેલા છે, તો આમાંથી સૌથી દૂર કયું કહેવાય તો કે આ છેલ્લું ગલુડિયું સૌથી દૂરનું કહેવાય, એટલે એની નીચે આપણે રાઈટની નિશાની કરશું. હવે છે પક્ષી ની સૌથી નજીકના ઝાડ પર રાઈટની નિશાની કરવાની છે. અહીંયા તમારે ત્રણ ઝાડ આપેલા છે, તો પક્ષી અહીંયા છે તો કયું ઝાડ એની નજીક થાય તો કે આ છેલ્લું, તો એની નીચે તમારે રાઈટની નિશાની કરવાની છે.